પ્રશ્ન નંબર 30, જળમાં વૃષ્ટિનું શું મહત્વ છે? તો આ પ્રશ્નને લગતા પહેલા આપણે એક શબ્દ મહત્વનો છે કે જે કીવર્ડ્સ છે આ પ્રશ્નનો, કીવર્ડ્સ કે એનાથી તમને જવાબ આવડે. અહીંયા વૃષ્ટિ શબ્દ લખ્યો છે, વૃષ્ટિ મતલબ વરસાદ. અને એક સરસ મજાનું ચિત્ર પણ તમને બતાવ્યું છે સામે કે ભાઈ વરસાદની જે સ્થિતિ છે બરાબર, તો એનું મહત્વ જળમાં એટલે કે આપણી આસપાસમાં સિંચાઈમાં અને પાણીના સ્ત્રોત તરીકે સૌથી મહત્વનો સ્ત્રોત જ વૃષ્ટિ છે. કારણ કે જો વરસાદ પડશે તો જ તળાવો, ઝરણાઓ, નદીઓ, સરોવરો અને અંતે સમુદ્ર સુધી પાણી રહેશે. તો વૃષ્ટિ એ મહત્વનો સ્ત્રોત છે એમ પણ કહી શકાય. પહેલો ટોપિક લખીએ તો કે વરસાદ પાણીનો, પાણી અથવા જળ જે લખો એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. મુખ્ય સ્ત્રોત, કારણ કે આ પૃથ્વી સપાટી પર પાણી જ્યાંથી મળતું એવો એકમાત્ર સ્ત્રોત વરસાદ છે, અને ત્યાર પછી ઝરણાઓમાં, નદીઓમાં, તળાવોમાં આપણને પાણી જોવા મળે છે. તો વૃષ્ટિનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે, કારણ કે વૃષ્ટિ જળ અંતે તમને ઝરણા, તળાવો, સરોવરો અને અંતે સમુદ્ર સુધી તમને પાણી જો મળતું હોય તો એ વૃષ્ટિના કારણે છે. સમુદ્ર સુધી જે પાણી તમને જોવા મળે છે તો એ માત્ર ને માત્ર વરસાદને આધારિત છે. અને એમાંય પાછું ભારત જેવા દેશની અંદર જ્યાં માત્ર સિંચાઈનું પ્રમાણ 38% જ છે ત્યાં વૃષ્ટિ વિશેષ મહત્વની ગણાય. ભારત જેવા દેશ માટે મહત્વ વધુ છે. શેનું? તો કે વૃષ્ટિનું. કારણ કે ભારતની માત્ર 38% ભૂમિને સિંચાઈ મળે છે. એનો મતલબ કે ભારતની 62% જમીન એવી છે કે જે માત્ર વરસાદ પર આધારિત છે. વરસાદ સિવાયના સિઝનમાં, વરસાદ સિવાયના સમયમાં ત્યાં ખેતી થતી નથી, એટલે માત્ર ખરીફ પાક જ લેવાય છે. કારણ કે વરસાદ સિવાયના સમયમાં કોઈ વિકલ્પ નથી ખેતીનો, સિંચાઈ માટેનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ભારતની અંદર જળમાં વૃષ્ટિનું વિશેષ મહત્વ છે. કારણ કે એનાથી જ આપણે સિંચાઈ કરીએ અને એનાથી જ આપણે પાક લઈ શકીએ, એટલા માટે જળમાં વૃષ્ટિનું ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે વિશેષ મહત્વ છે. અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરશું.